ત્યાં સવારની ચા પીઓ, નાસ્તો પીઓ કે આપણું કાઠિયાવાડી જમવાનું પીઓ, સેવ ટમેટાનું શાક પીઓ, ઊંધિયું પીઓ, ફાફડા પીઓ, ખમણ પીઓ, સમોસા પીઓ, બધું ઘર જેવું જમવાનું મળે છે. મેન્યુમાં શું શું હોય છે? મેન્યુમાં લગભગ એક એક ગુજરાતી શાક બાકી નથી કે મારા મેન્યુમાં ન હોય. અચ્છા, વાર વાર જો પટાયામાં બેઠા બેઠા મેથીના ભજીયા બને છે. બાજુમાં જો આ જગ્યા રોટલી અત્યારે શેકાય છે. હમ ચાર દિન યહાં પે પટાયા મેં હૈ, બટ યહાં સે બેસ્ટ ખાના મેં કહીં ભી નહીં મિલા. નેક્સ્ટ ટાઈમ કોઈ ભી ઇધર પટાયા આઓ તો યહાં પે જરૂર વિઝિટ કરના. અને ઇન્ડિયન રેસ્ટોરન્ટના ઢગલા છે, છતાંય ભાઈના ગોતતા ગોતતા આવતા હોય. કેમ કે રેસ્ટોરન્ટ તો ઘણા છે, પણ તમને જે ઘર જેવો ટેસ્ટ અને આમ સંતોષ થાય એવું બહુ ઓછી જગ્યા મળે. એટલે તમે ઘરની બહાર આવી રીતના બીજા દેશમાં આવો, અહીંયા એકય વસ્તુ એવી નથી કે તમને ખાવાની ન મળે. એકદમ સ્પોન્જી છે, સરખી જાળી પડી છે. આ હું એટલે બધું જોર દઈને કહું છું, કેમકે ગુજરાતમાં હું પોતે ઘણી જગ્યાએ વિડીયો લેતો હોય, અનલિમિટેડ તાળી હોય, એમાં ભજી આપણે જોતા હોય ને તો ઘણીવાર કાચા હોય. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને. હું છું અત્યારે પટાયામાં, થાઈલેન્ડમાં, અને અત્યારે જે જગ્યાએ આવ્યો છું ને ત્યાં સવારની ચા પીઓ, નાસ્તો પીઓ કે આપણું કાઠિયાવાડી જમવાનું પીઓ, સેવ ટમેટાનું શાક પીઓ, ઊંધિયું પીઓ, ફાફડા પીઓ, ખમણ પીઓ, સમોસા પીઓ, બધું ઘર જેવું જમવાનું મળે છે. હું આવ્યો છું બાવરચી રેસ્ટોરન્ટમાં, અને 100% જે કોઈ બી અહીંયા પટાયામાં આવી ગયા હશે કોઈ બી ગુજરાતી તેને આ જગ્યા વિશે ખ્યાલ જ હશે. ઘણી બધી કમેન્ટો આવી હતી કે બાવરચીમાં જરૂરથી મુલાકાત લેજો. મારો ફર્સ્ટ ડે જ્યારે અહીંયા હતો ત્યારે સવારની ચાથી મેં અહીંયા શરૂઆત કરી હતી, અને ફાઇનલી આજે આ વિડીયો હું લેવા આવ્યો છું. અંદર ઓનર સાથે આપણે વાત કરીએ અને પછી ટેસ્ટ કરીને તમને જણાવું. ચાલો શરૂ કરીએ. અને એક્ઝેક્ટ લોકેશન તમને કહું ને તો આ પટાયામાં સેકન્ડ રોડ કહેવાય છે, અને સામે જ છે ને એક્ઝેક્ટ નોવા પ્લેટિનમ હોટલ છે, એની એક્ઝેક્ટ સામે આવે. અને નીચે અથવા અત્યારે લખાઈને બી આવતું હોય છે, ભાઈનો નંબર બી હું આપી દઈશ, કોઈ બી ગુજરાતી આવે તો એમાં ફોન કરી શકો તમે. ચાલો સાહેબ, અહીંના ઓનર છે નિલેશભાઈ, અને લગભગ હું જ્યારે પટાયામાં આવ્યો ને ત્યારે લગભગ પહેલો દિવસ હતો, અને સૌથી પહેલાં અમને ત્યાં ચા પીવા આવ્યો હતો. કેમ કે એમના બોર્ડ ઉપર જ લખેલું છે રાજકોટવાળા, અને ખરેખર રાજકોટ જેવી ચા અહીંયા બેઠા પીવડાવે છે. અને ચા તો ઠીક છે, બધું ખાવાનું સારું છે. આ હું શૂટિંગ કરું છું ને સાહેબને ત્યાં, એ ત્રીજો દિવસ છે ત્યારે શૂટિંગ કરું છું. બે દિવસથી કન્ટિન્યુ અહીંયા ચા નાસ્તો અને જમતો હોઉં છું. અને સાહેબ અહીંયા કેટલા વર્ષથી આપણે? છેલ્લા 6 વર્ષથી છે. ઓકે. અને મેન્યુમાં શું શું હોય છે? મેન્યુમાં લગભગ એક એક ગુજરાતી શાક બાકી નથી કે મારા મેન્યુમાં ન હોય. અચ્છા. એકો એક શાક, તમે ગમે તે શાકનું નામ તમને આવડતું હોય એ બોલવાની છૂટ તમને, એકો એક શાક મારા મેન્યુમાં હશે. અચ્છા. હા. અને મેન્યુમાં નહીં હોય અને તમારે કોઈ પણ અલગથી ખાવું હશે તો એ મારા રેસ્ટોરન્ટમાં બની જશે. સેવ ટમેટા જબરજસ્ત બનાવે છે. પછી રોટલા કેવું બનાવીએ? બાજરાના રોટલા, ભાખરી, પરોઠા, થેપલા, બધું. હા, બધું. સૂકી ભાજી કયો, લસણિયા બટેટા કયો, ટોટલી ટોટલી ગુજરાતીમાં જે શબ્દ આવતો હોય ને એ બધું મારી ત્યાં મળે છે. ઓકે. અને ફાસ્ટ ફૂડમાં મારે ત્યાં પાણીપુરી, દાબેલી, વડાપાઉં, સમોસા, મેથીના ભજીયા, વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા, બધું ટોટલી વસ્તુ મારે ત્યાં મળે છે. અને અત્યારે અમે એક થાળીનો વિડીયો શૂટ કરવાના છીએ, એની અંદર શું શું આવશે? એમાં 4 જાતના શાક આવશે, દાળ ભાત આવશે, કઢી ખીચડી આવશે, છાશ, પાપડ, સલાડ, રોટી, સ્વીટ, બધી વસ્તુ આવી જશે. એ આપણે એમ કહો ને કે મહારાજા થાળી જેવી આપણે મંગાવી છે, એની શું કિંમત રહેશે સાહેબ? 450 બાત. અને અનલિમિટેડ 450 બાત? હા, અનલિમિટેડ. અને લિમિટેડ થાળી આપણે કરવી હોય? હા, લિમિટેડમાં 200 બાત વાળી થાળી છે. એમાં રોટલી ફિક્સ આવતી હોય, સબ્જી બે આવતી હોય, બાકી છાશ, પાપડ, દાળ ભાત અથવા કઢી ખીચડી, એ બધું બધું. અને એકય વસ્તુ રેડી બનેલી નહીં, તમે જે ઓર્ડર આપશો ને એ લાઈવ બનાવશો. બાવરચીની એ તો ખાસિયત છે કે સેવ ટમેટાનું 1 ચમચી જેટલું શાક અમારે ત્યાં તૈયાર નથી હોતું. તૈયાર ન હોય. તમે જે ઓર્ડર આપશો
ઈચ ફ્રેશે ફ્રેશ અમે બનાવીએ છીએ. ઓકે. અને એટલે આપણે ઘણીવાર ઘણા રેસ્ટોરન્ટમાં જતા હોય ને, અમુક શાક બુફેની જેમ બનેલા પડ્યા હોય, હું ઘણીવાર બતાવતો હોઉં છું વિડીયોમાં. અહીંયા તમને બધું લાઈવ જ બનાવવામાં આવશે. અને પંજાબી તમારે ખાવું હોય તો એ પણ અવેલેબલ છે? બરાબર, પંજાબી અવેલેબલ. ઓકે. અને હવે ચાજી વાર નહીં કરીએ સાહેબ, પરમિશન હોય તો કિચનમાં જરાક વિઝિટ કરાવીએ. શ્યોર શ્યોર. વાર વાર જો પટાયામાં બેઠા બેઠા મેથીના ભજીયા બને છે. આજે મરચાના ભજીયા, પતરીના ભજીયા, ડુંગળીના ભજીયા, જમાવટ છે. નિલેશભાઈ, હા ભાઈ, વિદેશમાં રહીને કઈ ઘટવું જ ન જોઈએ મારા ભાઈ. હા, આપણે કહીએ ને ઘટે તો જિંદગી ઘટે, ભજીયા નહીં ઘટવા દઉં. આ જગ્યાએ ચપાટી બને, ટૂંકમાં ફુલકા રોટી. ક્યાં સાહેબ, ક્યાં નામ આપકા? મેરા નામ મંજુ ગોડા. ઓકે. ક્યાં બનાને જા રહ્યો? અહીં બના રહે સેવ ટમાટો. સેવ ટમાટો. ઓકે. બાજુમાં એક શાક તૈયાર થઈ ગયું છે, છોલે છે ને? છોલે. છોલે. ઓકે. લીમડોથી તડકો લગાવ્યો. હવે ટમાટર. ઓકે. બાજુમાં જો આ જગ્યાએ રોટલી અત્યારે શેકાઈ જાય. વાહ ભાઈ વાહ. અત્યારે અહીંયા લગભગ મેજોરિટી છે ને ગુજરાતી જ જમે છે. સાહેબ તમારું નામ? ઉદયભાઈ. ઓકે. અને સેવ ટમાટર શાક ને રોટલી મંગાવી છે. કેટલા સમયથી તમે આવો છો? છેલ્લા 6-7 વર્ષથી આવું છું. ફરવા જવું, કઈ જગ્યા નહીં, ગમે વસ્તુ આપણે સજેસ્ટ કરે. જો કે મને તો બધી ખબર છે, પણ બીજા કોઈ કસ્ટમર આવે તો વ્યવસ્થિત એને સજેસ્ટ કરે છે. આ વાત સાચી છે. એટલે કસ્ટમર વધારે એટ્રેક્શન થાય છે ને, ઘર જેવું જમવાનું મળે છે, એટલે પબ્લિક અહીંયા બહુ આવે છે. હવે આપણે આગળ બીજા રિવ્યુ લઈએ. તમે ક્યાંથી છો? હું નારણપુરા. નારણપુરા, ગુજરાત. ઓકે. અને તમે સાહેબ? હર્ષ. સેમ અમદાવાદ, ઘાટલોડિયા. ઓકે. અને શું મૂક્યું? પાઉંભાજી. પાઉંભાજી. કેવું રહ્યું તમે? સરસ. તમે કેટલા મી વાર આવો છો? રાજકોટ માં ક્યારે પાઉંભાજી નથી ખાતો, પણ અહીંયા એક વાર ચાખી દા, ઓર્ડર કર્યો, ફરીથી મજા આવી ગયો. કે ઘર ની યાદ નથી અહીંયા, જમવાનું ઘર નું મિસ કરી યાદ આવે એવું નથી. એવું નથી. ઓકે. અને બહુ સારી છે એવું લાઈક? સારી સારી, એકદમ સારી, ફર્સ્ટ ક્વોલિટી. ઓકે. હમ 4 દિન યહાં પે પટાયા મેં હૈ, બટ યહાં સે બેસ્ટ ખાના હમે કહીં ભી નહીં મિલા. સબ જગહ હમ ખાતે હૈ રાજસ્થાની ખાના, બટ બહુત હી સ્પાઈસી થા, ઉસસે પેટ ખરાબ હો રહા થા. બટ યે જો ખાના હૈ એકદમ હાઇજીનિક, એકદમ કમ મિર્ચ કા ઓર સુપર્બ ખાના હૈ. હમે યે ખા કે મજા આ ગયા. થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ કોઈ ભી ઇધર પટાયા આવો તો યહાં પે જરૂર વિઝિટ કરના. થેન્ક યુ. થેન્ક યુ. આ આ છે ને કોઈ પેઇડ રિવ્યૂ નથી, આ જેન્યુઅન કસ્ટમરના રિવ્યૂ છે. અને આ ભાઈ તો ગુજરાતી નહીં, નોન ગુજરાતી, રાજસ્થાની છે, તો એ લોકો આટલા સારા રિવ્યૂ આપે છે. અને હવે આપણે આગળ જમવાનું ટેસ્ટ કરીને તમને બતાવીએ. જમવાનું આવી ગયું છે અને કોમ્પ્લિમેન્ટરીમાં જો અહીંયા અથાણા છે, રાયતા મરચા છે, કેરીનું છે, પછી આ ભજીયા સાથે 3 પ્રકારની ચટણી છે, કેચઅપ છે, ગ્રીન છે, અને આ ખજૂરની લાગે છે, આ જાંબુ છે, રોટલી છે, દાળ ભાત છે, સલાડ છે, છાશ છે, પાપડ છે. આ કોમ્પ્લિમેન્ટરીમાં છે ફ્રાઈમ્સ. અને 4 પ્રકારના શાક છે. અત્યારે હું આવ્યો ને ત્યાર સુધીમાં લગભગ મેં આ 2-3 વાર સેવ ટમેટાનું શાક અહીંયા ખાધું છે, બહુ સરસ હોય છે. સૌથી વધારે મને મન છે ને એ આ ભજીયા ખાવાનું છે, કેમ કે આપણા ગુજરાતીને ભજીયા ગાંઠિયા વિના હાલે નહીં. અને 3 દિવસમાં મેં એક વાર ભજીયા ટ્રાય નથી કર્યા,
કસ્ટમર આવીને ખાતા હોય છે, અત્યારે તમે પાછળ જો કદાચ દેખાતું હોય ને તો ઘણા લોકો બેઠા છે જમવા માટે, એટલે હું બહાર બેઠો છું. અને જેટલા ગુજરાતી હશે ને, મેજોરિટીને ખબર હશે જે લોકો પટાઈ આવતા હશે ને, કે બાવરચી રેસ્ટોરન્ટમાં શું મળે છે. અને સાહેબ જે તમને આગળ મેં બતાવ્યા એમનો સ્વભાવ છે ને ખરેખર સારો છે, હેલ્પફુલી છે. તમે એમને ગમે ત્યારે, હું નીચે નંબર બી આપી દઈશ, તમે પટાઈ આવો, તમારે કાંઈ પણ કામ હોય તો તમે એમને કોલ કરી શકો છો. તમે કદાચ અહીંયા જમવા આવો કે ન આવો, એટલા ભાઈ સપોર્ટિવ છે. સૌથી પહેલાં ભજી હતી ને ટ્રાય કરી. વારે વારે આ ભજીયાનું વેઇટિંગ છે અત્યારે. હા હા, કેટલા દિવસે ભજીયા ખાધા આજે મરચાના. અહીંયા અમુક કસ્ટમર છે ને વેઇટ કરીને બેઠા છે ભજીયાની, કે આ ભાઈનું શૂટિંગ બધા મરચાની ભજી એમને ટેસ્ટ કરવા છે. ચાટમાં છે ને મેં જોયેલું છે કે અહીંયા એક કસ્ટમર આવ્યા હતા, એમને પૂછ્યું હતું કે ભાઈ મસાલા પૂરી ને દહીં પૂરીની મળી જશે, એ પણ અહીંયા અવેલેબલ છે. એટલે તમે ઘરની બહાર આવી રીતના બીજા દેશમાં આવો, અહીંયા એકય વસ્તુ એવી નથી કે તમને ખાવાની ન મળે. એકદમ સ્પોન્જી છે, સરખી જાળી પડી છે. આ હું એટલે બધું જોર દઈને કહું છું, કેમ કે ગુજરાતમાં હું પોતે ઘણી જગ્યાએ વિડીયો લેતો હોય, અનલિમિટેડ દાળી હોય, એમાં ભજી આપણે જોતા હોય ને તો ઘણી વાર કાચા હોય. મસ્ત લસણ નાખીને તડકો લગાવ્યો છે અને જબરદસ્ત ટેસ્ટ છે. ટોટલી વસ્તુ ખાઈ ન શકીએ પણ આ વિડીયોમાં એક થાળી માં જેટલું આવે છે એ બધું તમને આજે બતાવવાની ટ્રાય કરી છે. અને મેઇન તો શું છે કે અહીંયા કોઈને એમ ન લાગે કે અહીંયા ખરેખર આવું કંઈ મળતું હશે કે નહીં, એટલે આમાં જો મેજોરિટી વસ્તુઓ જે તમને પસંદ હોય એ આવી જ ગઈ છે આ થાળીમાં. એક ભીંડીનું શાક છે, એક છોલે છે, એક રસાવાળા બટેટા છે, ટમેટાની ફ્લેવર સરસ આવે છે, ભીંડા ટમેટાનું શાક છે, પતરીના ભજીયા, પતરી ડુંગળી ભજાઈ છે ગરમ ગરમ, દાળ ભાત કે કઢી ખીચડી એમાં ઓપ્શન, તમારે બેમાંથી જે ખાવું હોય. અત્યારે હું દાળ ભાત ટ્રાય નથી કરવાનો પણ હું તમને બતાવી દઉં ખાસિયત આ સિંગ દાણાવાળી. જો આ વસ્તુ હું આમાંય કહીશ કે ઘણી જગ્યાએ દાળમાં તમને સિંગદાણા જોવા નહીં મળે, અને ઘણી વાર ઘણી જગ્યાએ દાળ એટલી પતલી હોય કે પાણી છૂટું પડી ગયું હોય. આ જોઈ લો એકદમ ઘાટી છે, મેં તો ખાધું છે, પ્યોર ઘર જેવી દાળ બનાવે છે આ લોકો, સરસ હોય છે. આ રસાવાળા બટેટા ખાસે એટલી ઘાટી છે. જુઓ આ ફોટોગ્રાફી કરતા હોય, ક્લોઝઅપ સીન લેતા હોય ત્યાં સુધીમાં નકર પાણી છૂટું પડી ગયું હોય, આમાંય જોઈ લો તમે એમને એમ થીક છે એકદમ છાસ. અને આખી પ્રોસેસ બધું અહીંયા તૈયાર થતી હોય, દહીં આ લોકો હાથે જમાવતા હોય પછી એનું આ છાસ બનાવતા હોય. જરાક ખાટી હોય મસ્ત, અને બટેટાનું શાક ખરેખર બહુ સારું હતું. ઓલ ઓવર ખરેખર બહુ બધું જમવાનું મસ્ત હોય છે. ગુજરાતી કોઈ ભાઈ વિડીયો જોતો હોય, હું તમને કહી દઉં રીતો ઠીક છે, બીજા બહારથી નહીં આવતા હોય, ઇન્ડિયામાંથી ટૂંકમાં બધી જગ્યાએ ટુરિસ્ટ અહીંયા સૌથી વધારે ગુજરાતી અને પંજાબી આવતા હોય છે. અને અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટના ઢગલા છે, છતાંય ભાઈને ગોતતા ગોતતા આવતા હોય, કેમ કે રેસ્ટોરન્ટ તો ઘણા છે પણ તમને જે ઘર જેવો ટેસ્ટ અને આમ સંતોષ થાય એવું બહુ ઓછી જગ્યા મળે. અને હવે હું આ વિડીયોને વિરામ આપું છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય વધુમાં વધુ શેર કરી દેજો, વિડીયોને એક લાઇક આપી દેજો, કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો જે લોકો પટાયા આવી ગયા હોય અને બાવરચીમાં જમી ગયા હોય એમનો અનુભવ કેવો રહ્યો છે મારી સાથે જરૂરથી શેર કરજો. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.